નિયમ વિરુદ્ધ પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ કરતા વેપારીઓ સામે ભુજ નગરપાલિકાએ લાલ આંખ કરી. જ્યારથી ઝુંબેશ ચાલુ થઈ છે 28 તારીખથી કરી અને 2 તારીખ સુધી 200 કિલો જેવા ચબલા જપ્ત કરેલા છે નગરપાલિકાએ, અને હજી પણ પ્લાસ્ટિક એસોસિએશન ભેગું છે, શેરી ફેરિયા એસોસિએશન ભેગું છે, પણ ક્યાંક દુકાનોમાં કે હોલસેલિંગ દુકાનોમાં જતા હોય છે ત્યારે થોડી ચળવળો ચાલુ હોય છે. નગરપાલિકાના કર્મચારીઓ અને સ્થાનિક દુકાનદારો સાથે ચળવળ હોય છે, પણ આવનારા દિવસોની અંદર જો નહીં સમજે તો સરકારની ગાઈડલાઈન પ્રમાણે, સરકારના ધારાધોરણ નિયમ મુજબ અમે આગળની કાર્યવાહી કરશું. દંડની જોગવાઈમાં વધારો કરશું, ત્યાં તે દુકાન હોલસેલિંગ ધારકને જે શોપ લાયસન્સ મળે છે એના ઉપર કાર્યવાહી કરશું, કલેક્ટરનું માર્ગદર્શન લેશું, સરકારશ્રીની જે પણ ગાઈડલાઈન હશે એ પ્રમાણે આગળ વધીશું. આપને કહું છું કે જે લોકોનું શોપ લાયસન્સ છે એ કેવી રીતના આગળ રદ કરી શકાય, કે સરકારના ધારાધોરણના નિયમ મુજબ આગળ નથી વધતા, તો શું આગળ નિયમ મુજબ પ્રોસિજર છે એ સીઓ સાથે સંકલનમાં રહીને આગળ વધારીશું. અત્યારે 1000 રૂપિયા જેવું દંડ રાખેલું છે. આવનારા દિવસોની અંદર જો એકને એક દુકાનમાં કે એકને એક કોઈ પણ પ્લાસ્ટિકની શોપની અંદર જો 2-3 વાર દંડ વસૂલાતું હશે તો આ સરકારની ગાઈડલાઈન છે કે વધુ આપણે દંડ લઈ શકીએ એ પ્રમાણે આગળ દંડ લઈશું.